नमस्कार विद्यार्थी मित्रों, सप्तरी संकुल नी अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 मां प्रकरण नंबर 5 छे गुणवंती कन्या। गुणवंती कन्या नी अंदर विद्यार्थी मित्रों आपणे पाठ 1 अने पाठ 2 जोई गेला छे, भाग नंबर 1 अने भाग नंबर 2 जोई गेला छे। हवे आपणे आ छे स्वाध्याय। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ 1 અને પાઠ 2 માં વાત કરી હતી કે ગુણવંતી કન્યાની અંદર જે વાત છે, શક્તિકુમાર અને એક કન્યા, એટલે એક પ્રશ્ન ડાંગર આપીને બીજી બધી વાત ચર્ચાઈ છે। તો અહીંયા કર્તા તરીકે કવિ દંડી છે અને કૃતિ છે દશકુમાર ચરિત છે। જે શક્તિકુમાર છે એ પોતે 22મા વર્ષમાં, શક્તિકુમાર એ કાકીનગરમાં પોતે રહેતો હતો, એ આપણે જોયું। પોતે 22મા વર્ષમાં પ્રવેશે ત્યારે તે પોતે ચિંતિત થાય છે। શું ચિંતિત થાય છે? પત્ની વગરના અને અનુરૂપ ગુણ ન ધરાવનાર પત્નીઓમાં સુખ હોતો નથી, તો કઈ રીતે હું ગુણવાન પત્નીને પ્રાપ્ત કરી શકું એવું પોતે વિચારે છે। ખૂબ વિચાર કરીને એ પોતે ઘણા બધા દેશોમાં ફરે છે તે અચાનક એ કાવેરી નદીને કિનારે આવી પહોંચે છે। ત્યાં કુવા નજીક ઓછા આભૂષણ ધારણ કરીને એક કન્યાને જોવે છે। તો એ કન્યા તરફ એનું હૃદય આકર્ષાય છે। એ પોતે વિચાર કરે છે કે મારું હૃદય આના તરફ આકર્ષાયું છે, તો એની જો એની પરીક્ષા લઈને વિવાહ કરું, જો એની સંમતિ હોય તો હું એને લગ્ન કરું। પછી એ વિનયપૂર્વક એમને કહે છે, શું તમારામાં એક પ્રશ ડાંગર વગે જમણમાં તમારી કુશળતા છે? ત્યારે એ યુવતી શક્તિકુમારને પોતે ઓમ કહીને પોતે યોજના અનુસાર કરવા પ્રવૃત્ત થાય છે। પછી એ યુવતી પ્રથમ જે ડાંગર હોય એને તડકામાં તપે છે, પછી સમતર જમીન ઉપર એને ખાંડે છે, ત્યારે ફોતરામાંથી ચોખા ચોખા નીકળે છે। એ ફોતરાને વાસણ સાફ કરવા સોનીને વેચવા દાસીને કહે છે। દાસી પછી એમાંથી જે કંઈ ધન પ્રાપ્ત થાય છે લાકડા લઈ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે વાત, આજે આપણે જે આજે આખ્યાન છે, જે ગદ્ય છે, એ આપણે જોયું છે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આના પોતે આપણે એ જ ખ્યાલ આવે કે આ કઠપડી શિખામણ મળે કે આપણે પણ ઓછા સાધનો હોવા છતાં પણ આપણે જો વ્યવસ્થિતનો ઉપયોગ કરીએ બુદ્ધિ અને પ્રતિભાથી, તો આપણે જીવન સુખી થઈ શકીએ। તો એની અહીં વાત રજૂ કરવામાં આવી છે કે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સ્વાધ્યાય પેજ નંબર 23 એમાં સૌથી પહેલાં વિકલ્પ છે, જો વિદ્યાર્થી મિત્રો એમાં એક નંબરમાં જો કસ્મિન વર્ષે પ્રવિષ્ટ શક્તિકુમાર ચિંતમ અપન, કેટલા વર્ષે શક્તિકુમાર પોતે પ્રવેશે છે તે પોતે ચિંતિત થાય છે, ક દા વિશેથી તમે, ખ વિશેથી તમે, ગ એક વિશેથી તમે, ઘ ચતુર વિશે તમે, કયો આવશે દરમિયાન, તો ક આવશે સ્વાધ્યાયમાં। એમાં પ્રથમ વિકલ્પ છે એમાં જવાબ આવશે તમારો ક, એટલે કયા 22મા વર્ષે। પછી આપણે 2 નંબરમાં જઈશું, શેત પુત્ર કિમર્થ દેશમ અભ્રમત, શું આવશે દરમિયાન, કમાં આપેલો છે ધના જનાર્થમ, ખમાં છે વિદ્યા ગ્રહણાય, ગ છે દ્રા ગ્રહણાય, ધન ધન ગ્રહણાય, કયો આવશે દાર ગ્રહણાય, એટલે ઘ આવશે, કયો આવશે ગ, ગણપતિનો ગ। પછી જો 3 નંબરનો વિકલ્પમાં બુદ્ધિમતી કન્યા શાલિન કુત્ર તપવતી, ક્યાં તપવે છે, આતપે લખેલો છે, તડકામાં તપવે છે ને, અખ્યાલ જ આવી જાય આત, પહેલો કયો નંબર આવશે વિદ્યાર્થી મિત્રો, આમાં ખ આવશે, એટલે કયું લખેલું હશે વિદ્યાર્થી, આતપે, આતપે ઉપર શું આપેલું છે, ગમા દાર ગ્રહણાય, પછી કમા કયું આપેલું છે, દ્વા વીસ, દા વીસથી તમે, એટલે 22મા વર્ષે। હવે 4 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં આપેલો છે ત્રોષાન વિક્રાય દાત્રી કિમ આનીતવતી, ફોતરા વેચીને દાસી શું લઈ આવે છે,
ध्रुतम कास्तन जलम के साथ के ख आवसे कास्तन लाकड़ा ले आवे से कया आवसे ख आवसे कास्था नी પછી 5 નંબર જો એમાં આપેલો છે કન્યા દાત્રી મુખેન અતિથિ પ્રથમ કિમ નિવેદવતી કન્યા દાત્રીના મુખેથી પ્રથમ શું કરવા કહે છે પ્રતીક્ષા કરણમ આસન ગ્રહણાય ભોજનાય કે સ્થાનાય કયો આવશે ઘ આવશે ઘરનું ઘ સ્થાનાય સ્નાન કરવા કહે છે પ્રથમ શું કરવા કહે છે સ્નાન કરવા કહે છે પછી જો 6 નંબરમાં એમાં આપેલો છે ઈદાની જલેન સમિત ઇત્વા કન્યા કિમ પ્રાપ્તવતી લાકડા થઈ જઈને કન્યા શું પ્રાપ્ત કરે છે લાકડા થઈ જઈને કન્યા શું કરે છે કોલસા લો આવશે ખ ક આવશે કૃષ્ણા કયો આવશે ક એમાં લખેલો છે કૃષ્ણા રણ સાત નંબર જો એમાં આપેલો છે ભોજના અંતે કન્યા કશ્ય વ્યસ્તા કૃત ભોજન અંતે કન્યા શું વ્યસ્તા કરે છે શનસ્ય તાંબુલસ્ય તક્રમસ્ય મિષ્ટનસ્ય કયો આવશે તાંબુલસ્ય પાનની વ્યસ્તા કરે છે એમાં આવશે ખ ખ તાંબુલસ્ય તાંબુલસ્ય આવશે વિદ્યાર્થી મિત્રો આઠ નંબર જો એમાં લખેલો છે કન્યા વિવિધનમ વ્યંજનમ કેન વિરચિતવતી કયો આવશે વિદ્યાર્થી મિત્રો એમાં ખ આવશે કીર્તન ઇન્દ્રેણ આવશે ની વિદ્યાર્થી જો કન્યા વિવિધ વ્યંજન કેન વિરચિતવતી સૌક્ય ધનેન સૌક્ય બુદ્ધિબલેન પ્રસ્થ પરિમિતેન કે વિદ્યાર્થી મિત્રો આજે આઠ નંબર જે છે બરાબર એ છેલ્લા પેરેગ્રાફમાં આપેલો છે શું આવશે વિદ્યાર્થીઓ એમાં વિદ્યાર્થી મિત્રો સૌક્ય બુદ્ધિબળીને આવશે કઈ આવશે ક આવશે પોતાના બુદ્ધિબળથી કઈ આવશે સૌક્ય બુદ્ધિબળીન બુદ્ધિ બલેન આ આવશે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ 8 પૂર્ણ કર્યા હવે વિકલ્પ પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્નોનો જવાબ કયા જે સંસ્કૃતના પ્રશ્નો છે એ સંસ્કૃતમાં જવાબ લખવાના છે એક વાક્ય જવાબ આપવાના છે અને પરીક્ષામાં આવતા પણ હોય એમાં જો સૌથી પહેલા બે નંબર પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એમાં એક નંબર પ્રશ્ન આપણે જોઈએ એમાં હવે શેઠ પુત્રસ્ય નામ કિમ આસી શેઠના પુત્ર નામ શું હતું આપણે લખીએ શેઠ શ્રેષ્ઠી પુત્રસ્ય પુત્રસ્ય નામ શું આવશે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જ પેજ લખ્યું આવશે શક્તિકુમાર આવશે શક્તિકુમાર આવશે શક્તિકુમાર 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 નામ તો આસીત એટલે શક્તિકુમાર નામ હતું શેઠનો પુત્ર નામ શું હતું શક્તિકુમાર હતું થઈ ગયો પ્રશ્ન એક પ્રશ્ન નંબર બે જુઓ એમાં લખેલો છે દેશાન બ્રહ્મણ એકદા શક્તિમાન પુત્ર સમાગત હોય દેશ માટે બ્રહ્માંડ કરતા એકવાર શક્તિમાન ક્યાં આવી ગયો કાવેરી નદી નીકળે આવી ગયો ને હવે લખશે આપણે દેશાન દાયક જવાબ લખો છે વિદ્યાર્થી મિત્રો દેશાન બ્રહ્મણ બ્રહ્મણ એકદા શક્તિકુમાર શક્તિકુમાર કાવેરી કાવેરી તીર પ્રત્યેન સમાગત આવી પહોંચ્યો
नवजोत्तन नंबर अपने जाइए शक्ति कुमार विरल भूषणम कुमारी कुत्र अपश्यत शक्ति कुमारी ओसा आभूषण धारण करे कन्या क्या जो कुवा न जी के लिखो बाकी कूपे लखी सु शक्ति कुमार शक्ति कुमार विरल भूषणम विरल भूषणम कुमारी कुमारी कुपे सीमा से कुपे अपश्यत अपश्यत पश्य जो चार नंबर में कन्या तांदुलन केन प्रक्षलित वते कन्या ये चोखा ने केवी रीते दुवे क्या नाख्या हूँ आवशे पानी में आवशे कन्या तंडुल तंदुलन जलेन प्रक्षालित वती पसि पाँच नंबर जो भोजन पदार्थ वर्णन कृत्वा कन्या किम कृतवती भोजन वर्णन करीने कन्या किम कृतवती में जवाब आवश्य विद्यार्थी मित्रों भुज्या दीनाम पदार्थान वर्णनम कृत्वा कन्या अतिथि अतिथि भोजन रुचि भोजन रुचि अ यहाँ पे लोग विद्यार्थी मित्रों भोजन रुचि से करो भोज पिछला पैराग्राफ भोजन रुचि अवर्धयत अवर्धयत से भोजन ना विविध पदार्थ वर्णन करने कन्या ये अतिथि ने भोजन में रुचि वधारी आ से एक थी पांच प्रश्नों ना जवाब विद्यार्थी मित्रों आज ये चौपड़ी में जे टेक्स्ट में जे प्रश्न पूछायला होय ए परीक्षा में मोटे भागे पूछाता होय तो आज ये प्रश्नों से विद्यार्थी मित्रों तमारे जे स्वाध्याय होमवर्क तरीके लखवानो से वे आपने प्रश्न ने स्क्रीनशॉट पाड लो हवे आपने आगळ वधीए जो विद्यार्थी मित्र में पेज नंबर 24 से एमां सौथी पहेला रुदन दर्शावेलो से तमने मैं बात करी से जे ग्रामर से ए पाठ पूर्ण थई जाय बधा पाठ पूर्ण थई जाय पछी ग्रामर 21 साथे चलावानुं से अत्यारे आपणे ग्रामर जोता नथी पण जे आपणे आवडतुं से आपणे ख्याल छे ए आपणे पहेला जोवानुं छे जो एमां 7 नंबर में परीक्षामां 7 नंबर नी छे बराबर ए 2 मार्क माटे पूछाय छे अने मोटे भागे जे चोपड़ीमां जे वाक्य आपेला होय एना ए ज पूछाय छे तो आपणे एना आपणे માહિતી મેળવીએ એમાં સાત નંબર હશે જો વિદ્યાર્થી મિત્રો એમાં એક નંબર જો લખેલો છે શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો તો અહીંયા સંસ્કૃત શબ્દ આપેલા છે એમાં થોડો ઘણો ફેરફાર કરીને વાક્ય સુધાન ફરીથી લખવાના છે તો હું લખવાનો પ્રયત્ન કરું છું અહીંયા હું આવશે વાક્ય આપેલા છે શેઠ પુત્ર પુત્ર પછી બે ટપકા રહી ગયેલા બે ટપકામાં શેઠ પુત્ર શક્તિકુમાર 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 પછી બે ટપકા લખવાના એટલે બે વિસર્ગ મૂકવાનો પછી આવશે નિવસતી સ્મ ખ્યાલ આવ્યો નિવ તવસ પદ પેટ પડ્યું આપણે નિવસતી સ્મ પછી શું આવ્યું શેઠ પુત્ર પછી બીજું આપણે બે વિસર્ગ મૂક્યા શક્તિમાં બે વિસર્ગ પછી નિવસતી સ્મ મૂક્યું એ સ્મનો પ્રયોગ કરીને વાક્ય પૂર્ણ કર્યું
તો વિદ્યાર્થી મિત્રો વાક્ય જે ગુજરાતી આ જે વાક્ય આપેલા છે એટલે વિદ્યાર્થી તમે મોડેક કરી નાખવાના કેમ પરીક્ષામાં આ ના વાક્યો વારંવાર પૂછાય છે એટલા માટે બે નંબરમાં જુઓ એમાં આપેલો છે કુવા ઉપર એક વિરલ ભૂષણા કન્યાને જોઈ એટલે વિરલ ભૂષણા એટલે ઓસા આભૂષણવાળી કન્યાને જોઈ તો હું કૂપા એકે શું લખ્યું આપણે કૂપા એટલે માં કોઈ ફેરફાર કરવાનો કૂપા લખવું આવશે કૂપ એકા વિરલ આવશે વિરલ ભૂષણમ ઉપર પછી અણ આપેલો છે ઉપર શું મૂકવાનો છે અહીં ટપકું મૂકવાનું છે વિરલ ભૂષણમ એટલે કુમારી અહીંયા શું ટપકું આવશે કુમારી દ્રશ એટલે શું આવશે દ્રષ્ટા આવશે શું આવશે દ્રષ્ટા ફેરફાર ક્યાં કે વિદ્યાર્થી ફેરફાર આપણે અહીંયા કરીએ અહીં હું પાછા ટપકું અહીંયા અનુસર મૂક્યું અહીંયા અનુસર મૂક્યું ખ્યાલ આવ્યો પછી અહીંયા દ્રશ પછી બનાવ્યું વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટા બનાવ્યું હવે ત્રણ નંબર જો શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી તો શું આવ્યું વિદ્યાર્થી મિત્રો શેઠ પુત્ર શેઠ પુત્ર સ્વગૃહ એટલે પોતાના ઘરે સ્વગૃહ સ્વગૃહ આની એટલે અનિત્વતી શું લખાશે અનિત્વતી અનિત્વતી થઈ ગયું ફેરફાર આપણે ફક્ત ક્યાં કર્યો અહીંયા જ ફેરફાર કર્યો આ વત્તા નિમાં જ ફેરફાર કર્યો અહીં આવશે શેઠ પુત્ર સ્વગૃહ અનિત્વતી એના જેવું બીજું વાક્ય આપેલું છે પેજ નંબર પર 23 પર પેજ નંબર કઈ પર છે જુઓ પેજ નંબર 21 પર આપેલો છે ડાત્રી કાસ્તાની અનિત્વતી એ વાક્ય પર પરીક્ષા વારંવાર પૂછાય છે બરાબર જો ચાર નંબર વાક્ય તેનાથી ધન મળે છે શું લખે અહીંયા તજ શું વિદ્યાર્થી મિત્ર તજ તમ આવશે તમ પછી તમ તેનાથી ધન મળે છે તમ ધનમ મિલ પછી મિલતી શું આવશે મિલતી આપણે ચાર નંબર વાક્ય બનાવ્યું પાંચ નંબર જો ધનથી શાક ઘી અને તેલ લાવું છું જો વિદ્યાર્થી મિત્રો ધન ધન શાકમ શાકની બાબત અનુસાર આવે શાકમ ધ્રુતમ ચ અન્યાની શું આવશે અન્યા મી વિદ્યાર્થી આપણે ફેરફાર ક્યાં કર્યો અહીંયા શાકમ પર અનુસાર મૂક્યું ધ્રુતમ પર અનુસાર મૂક્યું પછી એની પહેલું આ વતની પછી હું અન્ય મી લખ્યું કેમ કે હું લખ્યું ધન શાક જ્ઞાન તે લાવવું છે એટલે પોતાનો ભાવ વ્યક્ત શું આવશે મી ભાવ પરસ્મી પદમાં આવશે એટલે મી આવશે એટલે અન્યા મી હવે જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 25 ઉપર ગુજરાતી પ્રશ્નો છે એ તમને આવડતા જોવા જોઈએ જુઓ તો શક્તિકુમાર 22મા વર્ષનો થતાં શું વિચારે છે શક્તિકુમાર 22 વર્ષનો થતાં એ પોતે શું વિચારે છે આવડતો હોય શું આવશે આ પહેલાં પેરેગ્રાફમાં આપેલો છે જ્યારે શક્તિકુમાર 22મા વર્ષમાં પ્રવેશે છે તે ત્યારે પોતે ચિંતિત થાય છે શા માટે કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ ધરાવનારા પતિઓમાં સુખ હોતું નથી તો કઈ રીતે હું ગુણવાન પત્નીને પ્રાપ્ત કરી શકું એ જવાબ આવે ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી એ પણ દર્શાવેલો છે શું હતી એક પ્રશ ડાંગર વડે શું કહી રહ્યા એક પ્રશ ડાંગર વડે એમાં એક પ્રશ ડાંગર વડે બનાવેલું ભોજન જમણવાની કુશળતા છે એ એની શું હતી વિદ્યાર્થી મિત્રો એ તને એમની યોજના હતી પ્રશ્ન ત્રણ જુઓ કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે કન્યા શું વેચે છે વિદ્યાર્થી મિત્રો આવડતો હોઈએ શું વેચે છે ચોખાના ખોતરા છે શું લાવે છે લાકડા લઈ આવે છે કન્યાએ શક્તિકુમારની ભજન રુચિ કેવી રીતે વધારી કન્યાએ શક્તિકુમારને વચ્ચે વચ્ચે વિવિધ પદાર્થ એટલે વિવિધ ભોજનના પદાર્થનું વર્ણન કરીને એમાં ભોજન રુચિ વધારે છે શક્તિકુમારે સિંહાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો શક્તિકુમારે કન્યા પોતે
एक प्रश दंगर माती विविध प्रकारनी वानगीओ तैयार करी आती शक्ति को मत एना तरफ आकर्षाई ने विवाह नो प्रस्ताव मुके से ए आवसे पछी जेलो मा टिप्पणी लखलो से 9 नंबर मा शक्ति कुमार ने परीक्षा योजना गुणवंती कन्यानु आयोजन तो विद्यार्थी मित्रों भाषा तो तुम्हें आवड़े એટલે આ પર તમારો જે આ ટિપ્પણી છે એ તમને આવડી જશે સમજ તમારે 38 થી 9 એટલે તમારે લખવાનું હોય કઈ શક્તિ કુમારની પરીક્ષા યોજના ભાષાંતર પરથી તમારે આવડી જશે પછી લખ્યું છે માતૃભાષામાં અનુવાદકૃત એ કેટલા જે વાક્ય આપલા છે એના માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે જેલો તત કથમ ગુણવંતી બાર્યમ અહ વિતેયમતી એટલે હું આવે તો કઈ રીતે હું ગુણવાન પતિને પ્રાપ્ત કરી શકું બેનમાં જો એકદાસ કાવ્યતીરે પતિને સમાગત એકવાર તે કાવેરી નદીને કિનારે આવી પહોંચ્યો ત્રણ નંબર જો સુવર્ણ કાર્ય વિકૃતમ દાત્રી મુક્તવતી સો એટલે હું આવે જેમે સુવર્ણ કાર્ય એટલે શું આવે છે સોનીને વેચવા દાતીને જણાવ્યું ઉષ્ણકૃતે જલે ચ તન પીક્ષવતી અને ઉકળતા પાણીમાં તેને નાખ્યા પાંચ નંબર જો અતિથિ પ્રથમ સ્નાનનું નિવેદન એનો ગુજરાતી શું હશે અતિથિને પહેલા સ્નાન કરવા જણાવ્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ પ્રકરણ નંબર પાંચ નો આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યો તો દરેક વિદ્યાર્થી મિત્ર વ્યવસ્થિત ભાષાંતર તૈયાર કરે અને જે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નો પણ તૈયાર કરો કેમ પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પૂછવાની પૂરી શક્યતા રહે છે તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયો સમજી ભાષાંતર કરવા વિનંતી દરેકને જય હિન્દ જય ભારત